સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં વ્યાપાર ભવન પાસે કાર દુકાનમાં ઘૂસી જતા એકને ઈજા, કાર ચાલક ફરાર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં બુધવારે મોડી સાંજે અચાનક કાર ચાલકની બેદરકારીને લઈને રોડ ઉપર રોકેલા એક વ્યક્તિને ટક્કર મારી હતી. ત્યારબાદ એક દુકાનના ઓટલાને ટકરાયા બાદ બીજી દુકાનમાં ઘૂસી ગઈ હતી, જેને લઈને અફડાતફડી થઈ ગઈ હતી અને ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે તહેવારને લઈને રજા હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી છે. આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં વ્યાપાર ભવન પાસે બુધવારે મોડી સાંજના 7:30 વાગ્યાના સુમારે અચાનક કાર ચાલકે બેદરકારી અને ગફલત ભરી રીતે કાર હંકારી બહુમારી ભવનથી વ્યાપાર ભવન તરફ ચલાવી લાવીએ રસ્તા ઉપર ચાલતા જતા અલ્તાફ કાલુમિયા મલેકને ટક્કર મારી એવન કરિયાણાની દુકાનના ઓટલાને ટક્કર માર્યા બાદ બાજુમાં આવેલી શિવમ જનરલ સ્ટોરની દુકાનના ઓટલાને કાઉન્ટર સાથે ટકરાઈ હતી. અચાનક કાર આવી અલગ અલગ જગ્યાએ ટકરાતા દોડધામ અને અફડાતફડી મચી ગઈ હતી. આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. બીજી તરફ ટોરું હોવાને લીધે મોંઘી કાળા કલરના કાચવાળી કારમાંથી કાર ચાલક ટોળામાં અંધારાનો લાભ લઈ નીકળી ભાગી ગયો હતો, પરંતુ કાર ચાલકને કોઈ સ્થાનિકે અથવા તો પોલીસે પણ એને શોધી શકી ન હતી, જેને લઈને શંકા કુશંકા સેવાઈ રહી છે. અકસ્માતની ઘટના અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવીને ક્રેન બોલાવી કાર હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. તો 3.5 કલાક બાદ ક્રેન આવતા કાર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.